माय लिवेबल भरूच प्रोजेक्ट अंतर्गत शहरना जाहिर रस्ताओनी साफ सफाईनी कामगिरी करता श्रमिकोने 3 महिनाथी पगार नहीं चुकवता आ बाबते श्रमिकोए नायब कलेक्टरने आवेदन पत्र पाठवी पगार चुकवा अंगे रजूआत करी हती। भरूचमां जोरशोरथी शहरने क्लीन बनावा माटे 20 जेटली कंपनीओना सहयोगथी माय लिवेबल भरूच प्रोजेक्ट शुरू करवामां आव्यो हतो, जेमां 100 वधु श्रमिकोने सफाई कामगिरी माटे राखी શહેરની 40 કિલોમીટરના વિસ્તારમાં આવતા જાહેર માર્ગોની સફાઈ કરીને સ્વચ્છ બનાવવા માટેની કામગીરીમાં જ ઉતર્યા હતા। આ પ્રોજેક્ટની તમામ જવાબદારીઓ ઇન્દોર શહેરથી આવેલ નિશી ગોયલને પ્રોજેક્ટ મેનેજર તરીકે સોંપવામાં આવી હતી, પરંતુ શહેરને દિવસ રાત કામગીરી કરીને સ્વચ્છ બનાવનાર શ્રમિકોને છેલ્લા 3 મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર નહીં ચૂકવવામાં આવતા શ્રમિકોને ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય અને શ્રમિકોને વતન જવાનું હોવાથી તકલીફમાં મુકાયા હતા। આ શ્રમિકોએ પગાર મેળવવા સુપરવાઇઝર વિશાલભાઈ અને ચિંતનભાઈ સહિત કોન્ટ્રાક્ટર ઋષભ માથુરને રજૂઆત કરી હતી, જેમાં તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે નિશી મેડમ જ્યારે પેમેન્ટની ચૂકવણી કરશે ત્યારે પગાર ચૂકવવામાં આવશે, તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો, જેથી વિમાસણમાં મુકાયેલા 30 જેટલા શ્રમિકોએ બુધવારના રોજ જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સેજલ દેસાઈની આગેવાનીમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને વહેલી તકે પગાર ચૂકવી દેવાની માંગ કરાઈ હતી। તો એ બી પૈસા નથી આપતા અને થોડા થોડા પૈસા આપીને એવું કે તમને કે પૈસા આજે આપું કાલે આપું, નટુ સાહેબ અમને 10 ચેક લખીને આપ્યા, એવું કે 2.5 લાખનો આપ્યો, 3 લાખનો આપ્યો, 1.5 લાખનો આપ્યો, એવું કરી કરીને અમને રોજ એવું અમને ક્યાં કરે કે તમારા પૈસા મળી જશે। રશીદ સાહેબ ને નટુ સાહેબ ને અમે ભેગા કરીએ તો એવું કે 2 જણા મળીને અમને કે તમે થોડાક જતા રહો, અમે વાત 2 જણા કરી લેશે, તો અમે કહે અમારે અમે વાત કરો તો અમને ખબર તો પડે, તો એવું કે સારું વાંધો ને કે દિલીપ તમે 2 જણા તો પૈસા મળી જશે તારા, તું ચિંતા ના કરતો, એવું કરીને અમને કાંઈમાં એવું કરાયા કરે અને 10 મહિના થવાયા, જનવરી ફરવરીના પૈસા અમારા નથી આપતા, તો આ પૈસા અમને અપાડો, અમારા તો બધા મજૂરના 3-4 મહિનાના બાકી છે, આ પૈસા 4 મહિનાના બાકી છે, તો બધા મજૂરના પૈસા તમે સાહેબ લોક અમને અપાડો, અમે મજૂર માણસ છે, અમે અમારે ઘરે આવીને હા સવેર મજૂર બહી જાય છે, એવું કહે કે તમે પૈસા લાવીને ખાઈ ગયા, એવું કહે કે પૈસા લાવીને અમને તમારું પેટ ઘર બેસો કે કંઈ બી કરીને તમારા અમારા પૈસા આપો, એવું કહે છે, કશું કારણ નથી, અમને કામ જઈ હતું કામ ચાલ્યું તો હતું કામ કર્યું, આ કામ બંધ કર્યું તો બંધ થઈ ગયા। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ થકી કંપનીઓ પાસેથી લેવામાં આવેલા લાખો રૂપિયા ક્યાં ગયા તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે। આ વ્યક્તિઓને જોવા જતા અમે એ લોકોની તપાસ કરી તો 40-50 લાખ રૂપિયાનું પેમેન્ટ આ લોકોનું બાકી પડે છે અને આ લોકો ઉપર આબ અને નીચે ધરતી ગમે તે જગ્યાએ રસ્તા પર રાત્રે સૂઈને દિવસો પસાર કરે છે। સામે દિવાળી આવી રહેલી છે, દિવાળીના ટાઈમમાં એ લોકો પોતાના વતન જવા માટે આતુર છે, પણ એ લોકો પૈસા વગર અહીંથી કેવી રીતે નીકળે બહુ મોટો પ્રશ્ન છે। અમે લોકો આજે આ લોકોને સાથે રહીને કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે તમે કરોડો રૂપિયાના ધુમાડા કરીને મનોરંજન કાર્યક્રમો માય લિવેબલને સ્પોન્સર કરવા માટે કરેલા છે, અને એવું પણ જાણવા મળ્યું છે કે નજીકના સમયમાં નવરાત્રીનું એટલે બિફોર નવરાત્રી નામનો પ્રોગ્રામ આયોજન કરે છે અને લાખો રૂપિયાનો ધુમાડો કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ આ ગરીબ માણસના પગાર કરી અને આ બધા તાયફા બંધ કરવા જોઈએ, અને જો કલેક્ટર સાહેબ આ પેમેન્ટ કરી અને આને ન્યાય અપાવશે તો અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશું।